વાત સુરતની જ. ઓલપાડમાં કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી સામે આવી છે. ઓલપાડ સરસ રોડ ઉપર ફાયર સેફટી વગર કામગીરી થતી હોવાનું સામે આવ્યું. ફાયર સેફટી વગર 63 ફૂટની ઊંચાઈ પર કામગીરી થઈ રહી છે. એક જાગૃત નાગરિકે આ વિડીયો બનાવ્યો અને વિડીયો ઉતારાતા કામદારો જે હતા તેમને નીચે ઉતારવાની કામગીરી કરાઈ. સૌથી મોટો સવાલ એ થઈ રહ્યો છે કે આખરે જો દુર્ઘટના થશે તો તેની પાછળ જવાબદાર કોણ રહેશે. ફાયર સેફટી વગર 63 ફૂટની ઊંચાઈ પર આ શ્રમિકો કામ કરી રહ્યા છે. વધુ વિગતો મેળવીએ. સંવાદદાતા ઇન્દ્રમલ શાહ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. ઇન્દ્રમલ, જો આ પ્રકારની ગંભીર બેદરકારી દાખવી છે તો તેમની સામે શું કાર્યવાહી કરવામાં આવી શકે છે? બિલકુલ, ટેલિફોનિક સંપર્ક કરવામાં આવ્યો હતો પાણી પુરવઠા અધિકારીનો, પરંતુ તેમણે કોઈ રિસ્પોન્સ આપ્યો ન હતો. સમગ્ર ઘટના ત્યારે બહાર આવી જ્યારે એક જાગૃત નાગરિકે આ છે તે વિડીયો ઉતાર્યો હતો. ઓલપાડ સરસવાળા રોડ પર છે તે હાલ છે તે સાંધેર જૂથ પાણી પુરવઠા યોજના નું છે તે પાણીની ટાંકીનું બાંધકામ ચાલી રહ્યું છે. 63 ફૂટ આ ઊંચી ટાંકી છે અને ત્યાં છે તે આ 4-5 શ્રમિકો છે તે ઉપર કામ કરી રહ્યા હતા. કોઈ પણ સેફટી બેલ્ટ કે માથામાં હેલ્મેટ વગર છે તે આ જે શ્રમિકો છે તે ઉપર કામ કરી રહ્યા હતા. ખરેખર સૌથી મોટો સવાલ જ એ થાય છે કે જો ઉપરથી નીચે પડી ગયા અને કોઈ દુર્ઘટના થાય તો તેનો જવાબદાર કોણ. જોકે સ્થળ પર જે કોન્ટ્રાક્ટર હતો તે પણ કોઈ જવાબ આપી શક્યો ન હતો સમગ્ર મામલે, અને જે જાગૃત નાગરિકે વિડીયો ઉતરવાનું શરૂ કરતા જ જે શ્રમિકો છે તેને નીચે ઉતરવા માટે કહ્યું હતું અને જે શ્રમિકો છે તે જેમ તેમ નીચે ઉતર્યા હતા જે વિડીયોમાં ખાસ કરીને સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. જી, આભાર ઇન્દ્રમાં આ સમગ્ર માહિતી બદલ. તો આ પ્રકારની ગંભીર બેદરકારી મોટો અકસ્માત સર્જી શકે છે અને તેને લઈ આ કોન્ટ્રાક્ટર સામે પગલાં લેવાય તે પણ જરૂરી છે.